રાજ્યના તમામ 12 એસોસિએશનની ચૂંટણી બાર કાઉન્સિલ દ્વારા જાહેર. 272 એસોસિએશનની ચૂંટણી મુદ્દે સમાચાર. એસોસિએશનના વિવિધ પદ માટે મતદાન થશે. પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના પદ માટે મતદાન યોજાવાનું છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન માટે પણ મતદાન થશે અને રાજ્યના સૌથી મોટા બાર એસોસિએશન એટલે કે ક્રિમિનલ બાર એસોસિએશનમાં પણ મતદાન થશે. તો રાજ્યના તમામ 12 એસોસિએશનની ચૂંટણી યોજાવાની છે. વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રોનક વર્મા. રોનક, 12 એસોસિએશનની ચૂંટણી યોજાવાની છે, શું માહિતી છે? માનસી, વકીલોની માતૃસંસ્થા એટલે કે બાર કાઉન્સિલ અને બાર કાઉન્સિલ દ્વારા રાજ્યમાં 272 જે બાર એસોસિએશન છે તેના માટે જે મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે. સવારે 10 વાગ્યાથી જે મતદાન છે તે યોજાઈ રહ્યા છે. બાર એસોસિએશનના જુદા જુદા જે પદ છે તે માટે જે અત્યારે મતદાન પ્રક્રિયા છે તે યોજાઈ રહી છે. આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો ગુજરાત હાઈકોર્ટથી, કે જ્યાં આગળ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન માટે જે ચૂંટણી છે તે ચાલી રહી છે. હાલના જે પ્રમુખ છે એસોસિએશનના તેઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સર, ફરી એક વખત ચૂંટણી આપ અત્યારે ચાલુ પ્રમુખ છો, કયા કયા મુદ્દા એવા છે કે જેમાં હાઈકોર્ટના વકીલોને આ બદલાવની જરૂર છે, કયા કયા કામ આગળ કરવામાં આવશે? આ 2 વર્ષની અંદર 900 જેટલા નવા વકીલ મિત્રો આમાં જોડાયા છે. બદલાવની વાયર એટલે છે કે યંગસ્ટર્સ જે કમિટી પોસ્ટ છે એમાં બહુ જ બધા નવા યંગસ્ટર્સ લડી રહ્યા છે, પણ જે કોર કમિટી પોસ્ટ છે પ્રેસિડેન્ટ, સેક્રેટરી, વાઇસ પ્રેસિડેન્ટ એ બધામાં જૂના જ લોકો ફરીથી પાછા આવી રહ્યા છે. અને બદલાવમાં એટલી જરૂર છે કે જે નવા કન્સેપ્ટ છે જેમ ઈ ફાઇલિંગ છે, હાઇબ્રિડ હિયરિંગ છે, એ બધા માટે બરાબર પ્રોપર ટ્રેનિંગ આપવાનું છે અને બધા ક્લાર્કોને ઈ ફાઇલિંગની ટ્રેનિંગ આપવાની. એટલે એ કામ નવી કમિટી કરશે અને અમે લોકો પાછા ચૂંટાઈશું એવો પૂર્ણ વિશ્વાસ છે. ખાસ કરીને બાર અને બેન્ચ આ બંને વચ્ચે સુમેળ ભર્યા સંબંધો રહે તેવી તમામ જે પ્રાથમિકતા હોય છે તે રહેલી હોય છે અને એક જણ બનાવ છે તે પહેલાં પણ સામે આવ્યા છે, તેના માટે ખાસ કરીને શું શું પગલાં લેવામાં આવશે? 2 સિક્કાના જે 2 ભાગ કહેવાય એ બાર અને બેન્ચ. અને અમે લોકોનું ઓલવેઝ એવું પ્રયત્ન રહ્યું છે કે બાર અને બેન્ચની અંદર અમે બધી જ પ્રોબ્લેમ્સ જે છે એ એમિકેબલી રિઝોલ્વ કરીએ અને તત્કાલ એનું નિવાકરણ આવે. જેમ અત્યારે એસઓપીનું ઇસ્યુ હતું હજી અમે લોકો ઇમિડિયેટલી રિઝોલ્વ કરી આપ્યું, એટલે આ બાર અને બેન્ચનું જે ભાઈચારું છે અમે ચાલુ રાખવા માંગીએ છીએ. ચોક્કસથી, જે પ્રમાણે બાર અને બેન્ચ વચ્ચે સુમેળ ભર્યા સંબંધો રહે તે ચાલુ રહે તે પ્રકારની પણ જે અત્યારે વાત છે તે અત્યારે જોવા મળી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં યુવા જે ઉમેદવાર છે, યુવા વકીલો છે, તેઓ પણ ઉભા રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. તમારું નામ જણાવો. તમે યુવાન છો, ખાસ કરીને 5 વર્ષની નીચેની જે કેટેગરી છે તેમાં તમે ઉમેદવારી નોંધાવી હશે, શું શું તમારા મુખ્ય મુદ્દા રહેશે? મુખ્ય મુદ્દા એ છે કે જે બાર એન્ડ બેન્ચનો સમન્વય છે, જે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અને જે પ્રેક્ટિસ કરતા વકીલો છે તેમની વચ્ચે સમન્વય જળવાઈ રહે, જે જુનિયર વકીલો છે તેમની કારકિર્દી સારી રીતે ચાલતી રહે, જળવાતી રહે. જે અગવડ પડી રહી છે જુનિયર વકીલોને, ઘણી બધી ખાસી બધી અગવડો છે, એના માટે ખાસા મુદ્દા છે, જેવા કે પાર્કિંગ ફેસિલિટી, લંચ બ્રેકમાં સફિશિયન્ટ સ્પેસ નથી, એ બધા મુદ્દાઓ લઈને આગળ કામ કરીશું. ચોક્કસથી, બાર અને બેન્ચ વચ્ચે જે સુમેળ ભર્યા સંબંધો તો ખરી જ, પરંતુ વકીલો જેઓ પોતાની પ્રેક્ટિસ માટે કોર્ટ પરિસરમાં આવે છે તેમને પણ તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે પ્રકારે આગામી દિવસોમાં કામ કરવાના વચન સાથે જે વકીલો છે, જે ઉમેદવારો છે અત્યારે પોતાનું જે નસીબ છે તે આજમાઈ રહ્યા છે, ત્યારે સાંજ સુધી તમામ જે પિક્ચર છે તે ક્લિયર થશે. કોણ હવે આગામી વર્ષો સુધી, આગામી વર્ષો માટે જે પ્રમુખ પદ માટે અથવા તો પછી જે પણ ઉપપ્રમુખ અને જે 7 જેટલા પદો છે તે માટે જીત હાંસલ કરે છે? માનસી જી, રોનક, બિલકુલ આભાર આપનો. એટલે ચૂંટણી અત્યારે યોજાય છે સાંજના 5 વાગ્યા સુધી અને ત્યારબાદ પરિણામ પણ આજે જ રહેશે. અને આજે મતદાન હોવાથી તમામ વકીલો તેમની આજે કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત પણ રહેવાના છે, પરંતુ નવા મોટા બદલાવ થાય તેવી પણ સંભાવના છે.